કોરોનાની મહામારી વચ્ચે હાલમાં 18+ માટે એટલે કે 18થી વધુ વર્ષ માટે વેક્સિનેશન શરૂ થયું છે, જેથી વેક્સિન લેતા પહેલાં યુવાઓ વધુમાં વધુ રક્તદાન કરે તે માટે શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા ડબલી રોડ ખાતે આવેલા ગોવિંદજી હોલમાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા 18+નું પણ 1 મેથી વેક્સિનેશન શરૂ કર્યું છે, જેને લઈ જો યુવાનો વેક્સિન લેશે તો 3 મહિના સુધી બ્લડ ડોનેશન કરી શકશે નહીં, જેથી આવનાર સમયમાં રક્તની અછત ઊભી થાય તે પહેલાં રક્તદાન કરી આવનાર પરિસ્થિતિને પહોંચી વળવાના હેતુ સાથે શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા ડબલી રોડ પર આવેલા ગોવિંદજી હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સતીશભાઈ કાંતિભાઈ પટેલ પ્રમુખ શ્રી ગોવિંદજી હોલ બોલું. આજે આ સરકાર તરફથી 18 વર્ષની ઉપરનાને જે રસીકરણ કરવાનું છે એના લીધે લોહીની અછત વર્તાય એ માટે શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ ગોવિંદજી હોલ તરફથી આ એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોહીની અછત થાય અછત નહીં વર્તાય એના માટેની આ અમારો આ પ્રયાસ છે. કેટલી બોટલ એકત્રિત કરવામાં આવે છે? 70-80 બોટલનો ટાર્ગેટ અમે આપ્યો છે. લોકોને સંદેશો એ જ આપવામાં આવે કે જેને જેને આ કોરોના થયો હોય એવો પ્લાઝમા ડોનેટ કરે અને લોકો માસ્ક પહેરે અને કારણ વગર ઘરની બહાર જવાનું ટાળે. સુરતમાં યુવાઓને વેક્સિન અપાય તે પહેલાં મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે હાલ વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા આહવાન કરી રક્તદાન શિબિર પણ યોજવામાં આવી છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા, G10 ફેન્યુ.